on this computer. I have started now. सर હવે રેકોર્ડિંગ શરૂ થયું છે. સો દોસ્તો, આપ સૌનું ફરીથી મોટી સંખ્યામાં આ વેબિનારમાં જોડાવાના માટેનું હાર્દિક અભિવાદન છે. ટુડે બીંગ ધી 2nd of June 2020, 32મી પુણ્યતિથિ મહાનતમ રાજ કપૂરની, અને આપણે એની સ્મૃતિઓને માટે ભેગા થયા છે, રાજ કપૂરના સંભારણાને માટે ભેગા થયા છે. મારા મિત્ર આશિત મહેતાને સૌથી પહેલી વિનંતી કરીશું. આશિતભાઈ, આપ સ્ક્રીન પર પણ આવો અને આપની વાત જણાવો. વિરલને ખાસ વિનંતી, તમારા ફોનને અનમ્યુટ જાતે કરો, હું પણ આપને શોધી લઉં છું અને આપ આવી જાઓ. લિવિંગ લિજેન્ડ વિરલ, તમે જાતે પણ એને અનમ્યુટ કરીને બોલી શકશો, શરૂ કર, પપ્પાજી પાસે બોલાવવાનું શરૂ કરી શકશો. આઈ એમ ઓલસો ફાઇન્ડિંગ યુ આઉટ. લિવિંગ લિજેન્ડ ઓફ ઇન્ડિયન હિન્દી સિનેમા ફોર એવર. હી વોઝ અ મેન ઓફ સેન્ચુરી. સદીઓમાં બેટા, વિડીયો પણ ઓન કરજો દીકરા, પપ્પાજીનો અવાજ આવી ગયો છે. વિડીયો ઇઝ એક્સપેક્ટેડ. ને એમનો વિડીયો ઓન છે, તમે સ્પીકર ઓન કરો. ઓન છે, ઓન છે. મમ્મી સાઈડ પર જાય. રાજ કપૂર જેવા વ્યક્તિઓ સદીઓમાં ભાગ્ય જન્મે છે. હી વોઝ ધ ગ્રેટેસ્ટ શોમેન ઓફ ઇન્ડિયા, મીનિંગ થેરબાય રાજ કપૂર પછી જો કોઈ આટલી પ્રસિદ્ધિ પામ્યા હોય તો ફક્ત અમિતાભ બચ્ચનનું નામ ભૂલી શકે. પરંતુ રાજ સાહેબે લેટ 40, 50 અને 60માં એ સફળતા મેળવી હતી, એ કાબેલિયત કેળવી હતી, એ કદાચ હિન્દી ફિલ્મ ઉદ્યોગના તારીખમાં અમૂલ્ય ગણાશે. રાજ કપૂર ફક્ત અભિનેતા નહોતા, પરંતુ સુધી સ્કિલફુલ ડિરેક્ટર. મારા અવાજ સંભળાય છે ને? બિલકુલ સંભળાય છે આશિષભાઈ, બિલકુલ બોલો. તેઓ સ્કિલફુલ પ્રોડ્યુસર, ડિરેક્ટર, ઇવન રાઇટર. રામ તેરી ગંગા મેલી એમણે પોતે લખેલું, કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. એટલે એવરી આસ્પેક્ટ ઓફ ફિલ્મ મેકિંગ હી વોઝ ટોટલી ચેમ્પિયન. ચેમ્પિયન ઇન અ સેન્સ કે શંકર જયકિશન, મુકેશજી, શૈલેન્દ્ર અસરફ, ઇવન નરગીસ. નરગીસને પણ હિન્દી ફિલ્મમાં લોકપ્રિય બનાવનાર અને કાબેલ કાબેલ હિરોઈન બનાવનાર ઓનલી રાજ કપૂર છે. અને મધર ઇન્ડિયામાં એ રાતો દિનમાં એમને જે કામ કર્યું, અને રાતો દિનમાં નરગીસજીને નેશનલ એવોર્ડ મળ્યો, એ બધું રાજ કપૂરજીને અનુભવ અને મદદને આભાર. હરેશભાઈ, એક વાત છે. યસ પ્લીઝ. રાજ કપૂરજી સંગીતના ખૂબ જ જાદુગર હતા. લતા મંગેશકરને શબ્દમાં કહીએ તો હી વોઝ અ મેજિશિયન ઓફ મ્યુઝિક. અને મને એની દરેક ફિલ્મોમાં સંગીતની જે ઉચ્ચતા જોવા મળી છે એ શંકર જયકિશને કદાચ બીજા પિક્ચરમાં આપી ન હશે, કારણ કે ખૂબ જ મહેનત કરાવતા હતા. અને એનો એક જ દાખલો છે કે લક્ષ્મીકાંત પ્યારેલાલને પ્રેમ રોગ પછી છેડા ઉપર આટલું નાનું દેખાયું, બીજા પિક્ચરનું તો લક્ષ્મી પ્યારે કહું કે ભાઈ હું તમારા પિક્ચરમાં મ્યુઝિક આપું છું, એટલા દરમિયાનમાં 3-4 પિક્ચરમાં મ્યુઝિક આપી શકું, પણ તમે પોતે જે મહેનત કરાવો છો ને આખરે તમે તમારું જ લો છો, તો પછી અમારા સિવાય કોઈ બીજા જાણીતા અને કુશળ સંગીતકારનો સહારો લો, જેથી રવિન્દ્ર જૈનની એન્ટ્રી થઈ. અને રવિન્દ્ર જૈનની એન્ટ્રી થયા બાદ ત્યાં પછી તો તેની ગંગા મેલીનું મ્યુઝિક પણ એટલું જ હિટ થયું. મતલબમાં ગીતોનું ચિત્રીકરણ, પિક્ચરાઇઝેશન, ગીતોને કેવી રીતે મૂકવા છે, કેવી રીતે પ્રેઝન્ટ કરવા છે, ઓડિયન્સને એમાં શું જોઈએ છે, એમ કહેવાય છે કે વિજય આનંદ જેવા જાણીતા અને કાબેલ ડિરેક્ટરે એવું કહું હતું કે જ્યારે વિડીયો કેસેટનો જમાનો ચાલતો હતો તે જમાનામાં લોકો રામચરી ગંગા મેલી જોવા માટે થિયેટરમાં જતા. ઇટ ઇઝ સેલ્ફ વોઝ એન એચિવમેન્ટ. અને એ પિક્ચર ગોલ્ડન ટુ બી બન્યું બીકોઝ સેરલ આસ્પેક્ટ. હું બધા આસ્પેક્ટ તો નહીં કહી શકું, પણ મંદાકિનીને એમણે જે રીતે મૂકી હતી, ઇવન
નીતુસિંહ અને ડિમ્પલ કપાડિયાને પણ ગણતરીમાં લેવામાં આવી હતી, પરંતુ રાજ સાહેબને મંદાકિનીમાં એટલો ભરોસો હતો કે મારી ગંગા આજ બની શકે. રાજ કપૂરજીની એક ઇન્ટરનેશનલ વાતો સાહેબ ચાઇનામાં ચાઓન લાઈ જેવું પ્રમુખ હતા. સલોક મહેમૂદ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક ગાયક, એ લાઈવ પ્રોગ્રામ આપવા માટે ચાઇના ગયા અને ચાઇના ગયા અને લોકોએ ફરમાઈશ કરી કે આવા રહો સદગાવો આવા રહો, કારણ કે કોમ્યુનિસ્ટ કન્ટ્રી અને ચાઇનામાં એ પિક્ચર ખૂબ જ લોકપ્રિય થયું ચાઇના સિવાયના પણ દેશોમાં, તો આવા રહો ગાઓ. તલત મહેમૂદને આવા રહો ની બે પંક્તિઓ આવડે એટલે એમણે તો ચાલુ કર્યું કે આવા રહો યા ગર્દિશ મેં હું આસમાન કા તારા હું, પણ પાછી આગળ શું સંસાર હોતા આવડતા, તો એમણે શું કર્યું એમનું શંકર જેકિશન વાળું એ મેરે દિલ કહી ઓર ચલ બીત થરું એના સાંજા ગાવામાં આવ્યા. તું કોઈ રોટિયા ફેર કે મું કોઈ જલ્દીયા ફેર કે મું કોઈ જલ્દીયા આવારા હું, કોને ખ્યાલ કે એમાં આઈડિયા જ નહીં એવો કોઈને કે આ કયું ગીત ગાય છે ને આવારા હું ખાલી આવી જાય એટલે સંતોષ થઈ ગયો. ચાઇનાના નામ ચાવેલ લઈને મારે ફરીથી બધાને મ્યુટ ઓલ કરવા પડ્યા છે. આપણામાંથી જે પણ મિત્રોને પોતાની લાગણીઓ વ્યક્ત કરવી હશે તે લોકોને માટે પૂરતો સમય રહેશે જ રહેશે. સૌથી પહેલા આપણી મીટિંગની અંદર જે દાખલ થયા છે અને જે આપણી સાથે સમય શેર કરવાના છે એવા કદીર પીરઝાદાનું સ્વાગત છે. કદીરભાઈ આપનો વિડીયો પણ ઓન કરો પ્લીઝ, અને તમારો વિડીયો ઓન થયો છે પણ તમારે અનમ્યુટ કરવું પડશે કે જેથી તમારો અવાજ અમારા સુધી પહોંચી શકે. દોસ્તો કદીર પીરઝાદાને આપણે એ રીતે યાદ કરીશું કે રાજ કપૂરને અગર સુરતમાં આપણે મળી શક્યા, જોઈ શક્યા અને સંજીવ કુમારનું સન્માન થઈ શક્યું તો ઇટ વોઝ ઓનલી બીકોઝ ઓફ કદીર પીરઝાદા. કદીરભાઈને રિક્વેસ્ટ કરીએ, કદીરભાઈ યુ પ્લીઝ ટોક ટુ અસ. થેન્ક યુ વેરી મચ આશિષભાઈ. યસ નરેશભાઈ, વેલકમ કદીર. અચ્છા હું એમ અવાજ આવે છે ને? ફાઇન, ચાલો. બિલકુલ આવે છે સર. આશિષને હું સાંભળતો હતો અને પહેલી વાત તો કે આપણે ભેગા થયા એક જમાનો હતો કે આશિષના ઘરે અવાડિયા ચકલામાં રાજ કપૂરની વાતો કરતા, રાજ કપૂરના ગીતો સાંભળતા, આખો દિવસ શંકર જેકિશન ચાલતા અને સ્ક્રીનનો જમાનો, સ્ક્રીન જોતા. હવે ત્યાર પછી આપણને જે યંગ વર્સ નો ડ્રામા લઈને આપણે પાગલ ગયા ત્યાં, ત્યાર પછી આશિત અને એની નાટ્ય પ્રવૃત્તિ એમાં આપણે જોડાયેલા હતા અને ત્યાર પછી નવનિર્માણ થયું. નવનિર્માણ થયા પછી અમે છૂટાઈને આવ્યા બહુ યંગ એજમાં, 21 વર્ષમાં. તો મને કોઈ સારું ખાતું મળતું હતું, વાણાવાલા ને પીડબ્લ્યુડી મળતું હતું મને, પાણી સમિતિ. તો પહેલા મેં કહ્યું કે ભરતજી સાહેબ ને કે સાંસ્કૃતિક સમિતિ જ જોઈએ મારે. તો શું કામ છે? મારે કલ્ચર એક્ટિવિટી કરવી છે બધી, અને મને એમાં આપણે જાણીએ છીએ આપણે બધા નાટ્ય મહોત્સવમાં અને બંસરી બેન ગરબા અને યુવક મહોત્સવમાં જતા હતા. અને મને આપ્યું આપણે શિક્ષણ સાંસ્કૃતિક સમિતિ, અને ત્યાર પછી મને જે મોકા મળ્યા, કારણ કે એક વખત એવું થયું હતું કે આપણે રાજ કપૂર ને મળવા માટે આશિત મહેતા, અવાજ આવે છે ને? હા બિલકુલ આવી રહ્યો છે કેદીરભાઈ, બોલો. એક વખત મને આશિત મહેતા કલાજોર કલ નું પિક્ચર જયારે રિલીઝ થયું તો આશિત અવાડિયા ચકલામાં એક દિવસ બેઠા હતા, તો મને કે આપણે રાજ કપૂર ને મળવા જવું છે.
રાજ કપૂર ને મળવા જવું કઈ જમાનો પછી સહેલું નતું. એટલે આશિતે એને છે ને નોટિસ આપી કલા જોર કલ માં તમે આ જે એક દલિત દલિત કોઈ મ્યુટ કરવું પડશે કઈ કઈ અવાજ આવે છે. બાકીના મિત્રો તમારા તમારો અવાજ મ્યુટ કરો. બાકીના મિત્રો પ્લીઝ એકલા કદીરભાઈ ને સાંભળીએ પછી બધા બોલીશું. દલિત ભાઈઓની સાથે નક્કી કરી છે. કોઈ અવાજ આવે છે એ સાંભળતા નથી. આપણે એને મ્યુટ કરવાની રિક્વેસ્ટ કરીએ છીએ. Please mute your voice, please. So that... Kya Kadir bhai? Achha, itle Asif na notice pachi hame logko ek divas Bombay gaya. Ane Bombay RK studio Chembur pahuncha to khabar padi ki Raj Kapoor no Bobby no recording che famous studio Tardev. Itle hame Chembur thi taxi kari અને અમે લોકો ફેમસ સ્ટુડિયો તારદેવ પહોંચ્યા. તો તારદેવ ફેમસ સ્ટુડિયોમાં ગયા તો બહાર તો બધા વોચમેન અને સિક્યોરિટી ગાર્ડ અને બધા પહેરા ચારે બાજુ. એટલે મેં આશિતને કહ્યું કેવી રીતે જઈશું. એટલે આશિતે પેલી નોટિસ કાઢીને ત્યાં એને જે મેનેજમેન્ટ કરતા હતા એને એમ કહ્યું કે અમને એ રાજ કપૂર સાહેબકો નોટિસ દિયા હે ઓર યે કેસ હે ઉનકો મિલા હે. ક્યા વાત હે. બોલે જાઓ અંદર જાઓ. અંદર ગયા અમે તો એકદમ સરપ્રાઈઝ. રેકોર્ડિંગ ચાલતું હતું. બેશક મંદિર મસ્જિદ તોડો નરેન્દ્ર ચંચલ ગાતા હતા. અમે લગભગ બપોરે પહોંચ્યા. મને લાગે 12:30 વાગ્યા હશે 1:15 વાગે. કારણ કે જેમ્બુર થી ફેમસ તારદેવ આવતા જેટલો ટાઈમ લાગ્યો. પછી અમે ત્યાં એક સોફો હતો એટલે અમને બહુ માનપાન સાથે ત્યાં બેસાડી દીધા. પછી પોતપોતાના કામમાં હતા લોકો. લક્ષ્મીકાંત પ્યારેલાલ લક્ષ્મીકાંત અંદર હતા, રાજ કપૂર અંદર હતા અને પ્યારેલાલ બહાર હતા. ચંચલ અંદર જે મ્યુઝિકમાં પહેરીને રેકોર્ડિંગ કરતા હતા નરેન્દ્ર ચંચલ અને રાજ સાહેબ એને જોતા હતા સાંભળતા હતા અને એમાં કરેક્શન કરાવતા હતા. અને લગભગ એ રેકોર્ડિંગ અમે 7 કલાક આશિત સાથે જોયું. 7 કલાક જે અમે 11:30 12 વાગે 12:30 ત્યાં પહોંચ્યા. લગભગ 7:30 રેકોર્ડિંગ પૂરું થયું. તે વખતે ઋષિ કપૂર પણ ત્યાં હતા જે બીજા કલાકારો હતા. ડબ્બુ રણધીર કપૂર પણ હતા અને આ આખી લક્ષ્મીકાંત નો આખો ઓર્કેસ્ટ્રા ચાલતો હતો. નરેન્દ્ર ચંચલ ને કઈ જયારે ઓકે કર્યું ત્યારે આશીર્વાદ આપ્યા રાજ કપૂરે અને આપકા બહુ બડા નામ હોગા. પછી કેસ ની તો કઈ વાત થઈ નહીં એટલા માટે કે અમે તો રાજ કપૂર ને જોયા કરતા હતા અને રાજ કપૂર ને જે કામ કરતા જોયા અમે. વ્હાઈટ એન્ડ વ્હાઈટ કફની, વ્હાઈટ પાયજામા, વ્હાઈટ પેન્ટ. અને પછી જેવું રેકોર્ડિંગ પૂરું થયું એટલે ફેમસ સ્ટુડિયોમાં રાજ સાહેબ યુ વોન્ટ બિલીવ નીચે ફ્લોર હોય ને ફ્લોર એના પર આ જૂટ જૂટ નો એ હતો કાર્પેટ એના પર સુઈ ગયા આમ કરીને. અને લક્ષ્મીકાંત બહાર આવ્યા, પ્યારેલાલ, પછી ઓર્કેસ્ટ્રા અને પછી તો લોકોની મહેફિલ શરૂ થઈ. આશિત જોયા કરે. આશિતે લાલ શર્ટ પહેરેલું. આઈ એમ એડવોકેટ ફ્રોમ સુરત આશિત કે મહેતા. અને પછી પણ તે દિવસે નરેશ મને છે ને એવું થઈ ગયું કે આ માણસને સુરત લાવવા છે. હવે હું તો તે વખતે આ જે વાત છે ને તે 71 ની છે. ઓકે. અને એમનું સન્માન જે મેં કર્યું ને તે તો 77 માં કર્યું. ઓકે. એટલે 76 માં પછી તો નવનિર્માણ થયું ને પછી બહુ ટાઈમ ગયો. પછી અમે હીરો બન્યા, પછી ચૂંટાઈને આવ્યા, પછી સાંસ્કૃત જેલમાં ગયા નિશામાં. બરાબર. આશિત ત્યાં બી આવતો હતો. બધા બવાળા કરે આશિત ત્યાં આવીને. બોલવાનું તે જ બોલે.
પછી એ જે ફાઇલ હતી ને તે મારી પાસે આવી સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે કે સંજીવ કુમાર ને દસ્તકમાં એવોર્ડ મળ્યો છે અને સુરતના છે આપણે એમને લાવીએ અને હવે એ પણ બે ત્રણ વાર ના કોઈ સુરત થી ગયા હશે તો એમણે ના પાય કે મને કોઈ ઇન્ટરેસ્ટ નથી કારણ કે તે જમાનામાં એમનું બહુ બિઝી હશે પછી હું એમના મિત્ર છે ને પ્રોફેસર સાહેબ હતા ઈશ્વરભાઈ જરીવાલા એ હું તમને જાળાવાલા ઓળખતા હશો જાળાવાલા સાંસ્કૃતિક સમિતિમાં હતા જે જાળાવાલા એને લઈને અમે બધા બાય રોડ ગયા એમનો એપોઇન્ટમેન્ટ લીધો સંજીવ કુમાર નો એટલે બહુ સારી રીતે મળ્યા અમને એમણે લંચ કરાવ્યો કારણ કે હી વોઝ વેરી ગુડ મેન પછી કે શું પ્રપોઝલ છે એટલે અમે કહ્યું કે ભાઈ આ રીતે સુરત કોર્પોરેશન તરફથી તમારું ઓનર કરવું છે અને એમાં ગવર્નમેન્ટ ઓફ ગુજરાત પણ જોડાશે એ રીતે કે પોપટકાકા હોમ મિનિસ્ટર હતા બરાબર છે અને સાંસ્કૃતિક ડિપાર્ટમેન્ટ એમની પાસે હતું માહિતી ખાતું એટલે એ જોડાવાના હતા અને મારે તમને ખબર છે બહુ અંગત સંબંધો હતા એટલે એમનું નામ લેવાય પણ એમને પછી આગળ ચાલી વાત એમણે 9th ઓક્ટોબર તારીખ આપી સંજીવ કુમારે પણ એમણે કન્ડિશન કરી કે નહીં બીજા દિવસે પાછા ગયા અમે કે આવજો બપોરે પછી ગયા અમે એ બહુ મોડા ઉઠતા હતા 12:30 એક વાગે ઉઠતા હતા તો અમે ગયા તો કે મારે બે કન્ડિશન છે કઈ રીતે મેં કહ્યું શું છે તે કે એક તો હું ફેમિલીને લઈને આવીશ નંબર વન અને નંબર ટુ કે ફેમિલી એટલે એમના ભાભી ભાઈ અને ખાસ કરીને માં મધર અમે પછી એમને મને કે તમારે રાજ કપૂર સાહેબ અને દિલીપ સાહેબ બે માંથી કોઈને એકને કેવું પડશે પણ હું કોઈને વાત નહીં કરીશ અને દિલીપ સાહેબનો એમનો દિલીપ સાહેબની પ્રમુખ પદે એમનું સન્મુખાન હોલમાં એમનું સન્માન થઈ ગયું હતું એટલે દિલીપ સાહેબ આવે તો અથવા સંજીવ આપણે રાજ સાહેબ આવ્યો તો હું એમાં આવીશ યસ પ્લીઝ અચ્છા એટલે હમણાં મને કન્ડિશન મૂકી પણ એમ કે હું કોઈને ફોન નહીં કરીશ અથવા હું ભલામણ નહીં કઈ મારાથી એવું થોડું કહેવાય કે મારું સન્માન છે ને તમે ચાલો બરાબર છે તમે એટલું કહી શકો કે સંજીવ કુમારે પરમિશન આપી છે ને હી ઇઝ રેડી ઓકે તો મેં કીધું કે કઈ એવું આપો કે તમે કોર્પોરેશનનો એક્સેપ્ટ કરો છો એટલે એમનો સેક્રેટરી હતો જમનાદાસ એટલે સિગરેટ પીતા પીતા એમણે કહ્યું જમનાદાસ કદીરને લેટર આપો કે અમે લખો આ એક્સેપ્ટ કર્યું છે ઇન્વિટેશન કોર્પોરેશન એટલે પછી એ લઈને અમે તો ચાલ્યા આવ્યા સુરત પછી ખટપટ કરવી પડે રાજ સાહેબને મળવા જવાની મેં મારા જે એ જમાનામાં સોર્સિસ હતા ડિસ્ટ્રીબ્યુટરો નાના મોટા મોટા મારા ફાધર ના બધા કોન્ટેક હતા એટલે પછી હું ત્યાં ગયો એની આવ મેં કઈ મેનેજ કર્યું કે હું રાજ સાહેબ ની ઓફિસ માં ઘુસી ગયો ચેમ્બુર રાજ સાહેબ બેઠેલા ચેમ્બુર આરકે સ્ટુડિયોમાં એટલે પેલા તો એમને જોઈને આપણે તો ચક્કર ખાઈ ગયા ફર્સ્ટ ટાઈમ કારણ કે મેં તો 71 માં એમને જોયા હતા ત્યારે તો આપણે સ્ટુડન્ટ હતા એટલે હજુ તો સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પણ હું 22 વર્ષની ઉંમરે જ બન્યો પછી હું ગયો એ મને જોયા કરે મોટા વાળ ના તેના પાછા જાળાવાલા મારી સાથે હતો ઓન ધેટ ડે એ સાંસ્કૃતિક સમિતિનો એ સચિવ હતો એટલે સેક્રેટરી હતો એ બધું હેન્ડલિંગ કઈ બી કરું ને તો એ બધી ફાઇલ લાવવાનું આ તે બધું એ કરતો હતો મેં પછી અમે કહ્યું કે રાજ સાહેબ એસા હૈ કે સંજીવ સાહેબ કો સુરત કોર્પોરેશન કે તરફ સે હમકો ઉનકો દસ્તક મેં એવોર્ડ મિલા હૈ તો ઉનકો ઓનર કરના હૈ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત અચ્છા યુ વોન્ટ બિલીવ નરેશ એક જ મિનિટમાં એમ ને સંજીવજી કા સન્માન આપ કરેંગે રાજ વિલ બી ધેર આયશા ક્યા વાત તો મને તો પેલા તો સમજ જ નહીં પડી કે તો આ તો બધું લાઈન પર ચાલી ગાડી સંજીવ કુમારે આ પાડી રાજ સાહેબે આ પાડી હું તો ઓવર એક્સાઇટેડ એકદમ અને યંગ મતલબ મોટા મોટા વાળ 22 વર્ષની ઉંમર પછી રાજ સાહેબે તો પેલી શોભા શોમેન ટ્રે આવી ચાય પીધી બિસ્કિટ હાથ મિલાયો એમનો હાથ એવી રીતે મિલાયો તે જમાનામાં ફોટા બોટા કે આવું વિડીયો કેમેરા કે આવું કેમેરા કે એવું હતું નહીં એટલે ફોટો તો પાડવાના રહી ગયો પણ ઉઠી જઈને બહાર ગયો એટલે આપણે જાણવા લાગે કે આપણે માનસે કોણ કે રાજ કપૂર આવવાના છે એટલે પછી
पाचो अंदर गो यस तो बोला राज साहब ये आप आ रहे हैं उसके हमको एक कंफर्मेशन लेटर मिल जाए तो मुझे गवर्नमेंट ऑफ गुजरात को और हमारे मेयर साहब को देना है और आपका वहां सब बुकिंग कराना है सब ओ यस એટલે हमने नाम भूली गए हम बेल मारियो हमने सेक्रेटरी आवे बोले इनको लेटर दे दो अच्छा लेटर आवे हमने कहो तो पछि हमने सुधारो करायो आई विल बी देयर विद कृष्णा कपूर अच्छा એટલે સુધારો કરીને લેટર આવ્યો તો મારા આત્મા તો જાણે 2-5 લાખ ની નોટી નો લેટર આવ્યો હોય જમાનામાં કારણ કે એના પર લખેલું કદીર પીરઝાદા નાઈસ શાબાશ ચેરમેન સ્ટેન્ડિંગ ચેરમેન સોશિયલ વેલફેર કમિટી અને નીચે રણબીર રાજ કપૂર અચ્છા નરેશ અમે લોકો લેટર પકડી પકડીને સુરત પહોંચ્યો બીજે દિવસે ભારતીય સાહેબ ને બતાવ્યો રાઈટ સાહેબ આ આપણું કન્ફર્મેશન છે મને કે યાર શું વાત કરે રાજ કપૂર કારણ કે એ પણ પાગલ હતા પિક્ચર જોવાના અને મૂવી ના ઈ વોઝ મેડ આફ્ટર મૂવી દર ગુરુ શુક્રવારે પિક્ચર જોતા હતા તો પછી મને કે પોપટ કાકા કાલે આવવાના છે શનિવારે તો તું એમને વાત કરજે એટલે પછી લેટર લઈને પોપટ કાકા પાસે ગયો હોમ મિનિસ્ટરે સંગમ સોસાયટી અમારે સુરત શહેર ની વસ્તી કેટલી 4-5 લાખ ની તો એમને બતાવવા ગયો તો મને કે ચલો ફાઇન તું બહુ ફાઇન કરે છે આમ છતાં એમ છે પછી એમણે બધી મને કારણ કે હોમ મિનિસ્ટર હતા એટલે એમણે ટિકિટો બુક કરાવવા માટે આ કરવા માટે રંગુપન થઈ ગયું કોર્પોરેશનમાં નક્કી થઈ ગયું એમની તારીખ નક્કી થઈ 4-1 મહિના મળ્યા તૈયારીના આપણને એટલે પછી એમને પશ્ચિમ એક્સપ્રેસ માં તે જમાનામાં સુરતમાં કઈ હતું નહીં ભાઈ બરાબર એટલે સંજીવ કુમાર ની આખી ફેમિલી એટલે એમાં સંજીવ કુમાર ના મધર એમના ભાઈ એમના ભાભી આજે ઉદય અત્યારે છે એ 3 વર્ષ તો હું તમને બતાવું છું ફોટોગ્રાફ મારા સંજીવ બધા પશ્ચિમ એક્સપ્રેસ માં આવવાનું નક્કી થયું ત્યાં આપણે પુરોહિત સાહેબ કરીને હતા એ ઇન્ફોર્મેશન ઓફિસર ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે એમને ગાડી વાડી બધું કારણ કે ગવર્મેન્ટ નો હોય ત્યાં એટલે ટાઈ અપ કર્યું હમણાં અને મોરારજી કાકા નો જમાનો એટલે એ જમાનામાં હી વોઝ પ્રાઇમ મિનિસ્ટર અહીંયા તો અમે લોકો બધા ફૂલ પાવરમાં એટલે ત્યાંથી બધો બંદોબસ્ત થયો એનીવે બધું નક્કી થઈને ટ્રેનમાં બેઠા એક તો ટ્રંક કોલ ચાલે નરેશ લાઈટ ને બહુ ટાઈમ લાગે તો લાઇટનિંગ કોલ કરવા પડે અચ્છા તો લાઇટનિંગ કોલ કોર્પોરેશન થી કરતા કારણ કે કોર્પોરેશન ના ખર્ચે ને જોખમે ચાલતું હતું એટલે ફોન કરીને બધું કન્ફર્મ કર્યું આપણે અહીંયાથી માણસ મોકલેલા ત્યાં આખી અરેન્જમેન્ટ કરી હું જઈ શકેલો નહીં કારણ કે અહીંયા બધું અરેન્જમેન્ટ કરવાની હતી ને રંગ ઉપન એટલે સુરત શહેર માં એક જ રંગ ઉપન અને ગાંધીજી અત્યારે રસ્તા પર છે ને બહાર ત્યાં અંદર હતા તને ખબર છે આપડે બગીચા ની અંદર હતા અંદર અને 3,000 માણસ રંગ પણ બહુ મોટું હતું તે વખતે ખુરશીઓ પાથરી દીધી ચારો બાજુ અને સુરત શહેર માં લોકો પાગલ મીડિયા તે વખતે તો ગુજરાત મિત્ર નો જમાનો અને પેલા લોકો તો હજુ પૂર્તિ આવતી હતી આની તો સંદેશ ની તો ને સમાચાર ની બી પૂર્તિ આવતી હતી બરાબર એ લોકો તો 86 માં આવ્યા ને અહીંયા રાઈટ તો અમે પરી તૈયારી કરી અને રંગ પણ એક માણસ પાગલ કે અમને આ શો જોવો છે કારણ કે રાજ કપૂર સંજીવ કુમાર હવે એમાં કરવાનું શું એટલે દાખલા તરીકે સંજીવ કુમાર નું સન્માન કરી લે પછી શું કરવાનું એટલે મને ક્લિક હા પ્રોગ્રામ શું કરવો અને આપણા જે લોકો હતા આપણે ડ્રામા કરીએ તો બધું ખરાબ લાગે તે વખતે હા પછી આશિષ મહેતા નો ડ્રામા કરાવવાનો હોય તો મુશ્કેલ પડે પછી ત્યાં એટલે ત્યાં આપણે સમજ શક્તિ બરાબર હતી એટલે મેં એસજીભાઈ કરંજિયાને જઈને વાત કરી કે એસજીભાઈ રાજ કપૂર આવવાના છે સન્માન કરવાનું અને તમારે ડ્રામા કરો તો એસજીભાઈ તો પાગલ ની જેમ મારી સામે વ્યાજ કરે એમ કે શું વાત કરે તું એમ કે તું મારી મસ્કરી કરવા આવ્યો છે એસજીભાઈ સંજીવ કુમાર નું સન્માન છે સુરત કોર્પોરેશન નું આ છે આ ફાઇલ છે આ તારીખ છે કુદમ કુદી કરે અહીંયા મને પપ્પી કરે અહીંયા પપ્પી કરે કઈ ચોટી ગયા વીરા મહેરુ
તને ખબર છે મેરુ મેરનોસ કરંજિયાએ મારો ડ્રામા આપણો ડ્રામા ડાયરેક્ટ કરેલો ઈશ્વર અલ્લાહ તેરો નામ જેમાં અમે લોકો બધા ભાગ ભજવતા હતા તો પછી એ તો ગાંડા થઈ ગયા અને એમનો બહેરામની સાસુ કૂતરાની પૂંછડી વાંકી સોરી તે ડ્રામા નક્કી થયો અને રાજ કપૂરે આવવાનું કહ્યું અને તે દિવસે પશ્ચિમ એક્સપ્રેસ માં આવ્યા નરેશ તે જમાનામાં કઈ હોટલ નહી સાંભળી લે વાત નો હોટલ સુરતમાં કા ઉતારવા એ પ્રોબ્લેમ એટલે હું આપણે સંગ્રામસિંહ ગાયકવાડ ને મળવા ગયો બરવા રેવનમાં તે વખતે ચેરમેન ને ગાડી આપતા હતા તો ચેરમેન ની ગાડી લઈને સંગ્રામસિંહ ને મેં કાર્ડ મૂક્યો તમારો વિડીયો પોઝ થયો છે કદીરભાઈ કદીરભાઈ તમારો વિડીયો પોઝ થયો છે That was a very interesting point. આપણે સ્ટોરી આપણી નરેશ કાપડિયા ઇઝ સ્ટાર્ટિંગ રેકોર્ડ કાર્ડ નીકળી ગયા 9th October અને બધી સુરત શહેર માં હો હા અને રાજ કપૂર ની સવારી આવી તો પશ્ચિમ એક્સપ્રેસ પર અમે લેવા ગયા ગાડીઓ લઈને એ જમાનામાં મેં વરાળા રેવન થી મારી ગાડી અટકી એટલે એમને રહેવાની વ્યવસ્થા આપણે વરાળા રેવન માં કરાવી ત્રણ રૂમ મળ્યા મોટા એકમાં રાજ સાહેબ કૃષ્ણાજી એકમાં સંજીવ કુમાર અને એકમાં એમની રાજ કપૂર સાથે આવેલા નરેન્દ્રનાથ એટલે કે એમના મામાજી કહેતા હતા એને અને ફેમિલી જે છે રાજ સંજીવ કુમાર નું એ મોટી શેરી ઉતરેલું મોટી શેરી એમનું મકાન હતું મૈદરપુરામાં એટલે સંગ્રામસિંહે બહુ કેર કરી અમારી અને બરાબર એવું ગેસ્ટ હાઉસ તો એ જમાનામાં પેલેસ જેવું લાગતું હતું એ જમાનામાં કારણ કે કોઈ હોટેલ નહીં કોઈ એરકન્ડિશન અચ્છા આપણે ગાડી પણ નહોતી નરેશ એરકન્ડિશન ગાડી જોઈએ રાજ સાહેબ ને બેસાડવાના અને એમાં કોને કહેવાનું સુરત શહેરમાં બે જ ગાડી લઈને ફરતા હતા એક આદમ બદરી તે બી બહુ એટલી નહીં તો નિરંજન ચોકસી પાસે ગાડી હતી નવી એસી તો અમે ગાડી કરી એક ગાડી હાયર કરી એક રાજકુમાર ને ત્યાંથી લીધી એવું બધું ખટપટ કરીને ગાડીઓ લીધી અને લેવા ગયા બરોબર એને ઉતાર્યા અને પછી અમે લોકો રાત્રે પ્રોગ્રામ ગોઠવીને એમને લેવા ગયા ને પોપટ કાકા ચીફ ગેસ્ટ હતા ભરતિયા સાહેબ અને હોમ મિનિસ્ટર નો સાથ હોય એટલે પોલીસ બંદોબસ્ત કોર્પોરેશન બધો જલવો રાજ સાહેબ ને બધાને લઈને અમે કારવા લઈને નીકળ્યા સંજીવ સાહેબ નું સન્માન થયું અને સુરત શહેર માં આઈ થિંક યુ વર ધેર આઈ ડોન્ટ નો યસ 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 બિલકુલ આશિત નામ બધા સાથે હતા ઓ ગ્રેટ લવલી ધીસ ઇઝ અ ફેન્ટાસ્ટિક મેમરી અને એક વસ્તુ નરેશ કહી દઉં કે તે દિવસે સંજીવ કુમારે વ્હાઇટ સૂટ પહેરેલો અને રાજ કપૂરે લાઇટ ગ્રીન સૂટ પહેરેલો એમ આઈ રાઈટ તમે થોડા હા રાજ કપૂરે આ જો રાજ કપૂર બેઠા છે આયરા આ રાજ કપૂર છે ભરતિયા સાહેબ પોપટ કાકા સંજીવ કુમાર હું બોલું છું હા જી હજુ બીજું બતાવું આ છે ને રાજ સાહેબ બરાબર રેવનમાં વાવ કૃષ્ણા કપૂર ઓકે હું એમને સમજાવું છું કે કેવી રીતે જવાનું આ સંજીવ કુમાર બેઠા છે વાહ રાજ સાહેબ પૂછતા હતા ક્યાં પ્રોગ્રામ હૈ કેસે કરના હૈ આ કૃષ્ણાજી છે અચ્છા એટલે આ પતાવીને અમે એમને લઈને ગયા જો એમનો શૂટ જુઓ રાજ સાહેબ આ બીજે દિવસે પ્રેસ કોન્ફરન્સ કરેલી એમાં ભગવતી કુમાર શર્મા ઇન્ટરવ્યુ લે છે જુઓ પ્રમોદભાઈ નવીનભાઈ બળદેવ મોલિયા ચંદ્રકાંત પુરોહિત આ બધા અહીંયા હાજર હતા આ હું એમને સંબોધું છું આ સંજીવ કુમાર છે The memories, Kadir? Popat Kaka, Sanjeev Kumar. Right. And our 22 years old, Kendra Bhai.
યંગ વન્સ પ્રોડક્શન. અને આ બીજો ફોટો બતાવું તમને હું, મેમરી. આ બરોડા ને બરોડા નો જે ડ્રેસિંગ રૂમ હતો ને, કદીર પીરઝાદો બોલે છે, બરોડા રહેવાનો ડ્રેસ બેબી ના છે. પ્રદેશભાઈ તમારું માઇક્રોફોન થોડીક વાર મ્યુટ રાખજો પ્લીઝ. નરેશ જોયે છે? યા 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 કદીર પ્લીઝ કન્ટિન્યુ. ડ્રેસિંગ રૂમ બરોડા રહેવાનો, રાઈટ? સંજીવ કુમાર ડિટેલ લખાવે મારી પાસે શું બોલવાનું છે. સી અચ્છા ઓકે, કોણ કોણ શું છે મને લખાવ. લોકો એમ કહે છે ને આ લોકો કેટલું કેટલા પંક્ચ્યુઅલ હોય છે, રાઈટ? રાજ સાહેબે મારી પાસે ડિટેલ માં લખેલું લખાવેલું. યે હોમ મિનિસ્ટર કા નામ ક્યા હૈ, મેયર સાહેબ કા નામ ક્યા હૈ. અચ્છા. અને ત્રણ નામ લીધા એમણે, સંજીવ કુમાર નું, મેયર સાહેબ નું, રાઈટ, હોમ મિનિસ્ટર સાહેબ નું, અને મારું. તો નેચરલી તે દિવસે તો તમે યુ ફીલ પ્રાઉડ કે ભાઈ રાજ સાહેબ આપણને યાદ કરી રહ્યા. બરાબર, રાજ સાહેબ ના મોઢે તમારું નામ બોલાય. પછી તો દોસ્તી થઈ ગઈ, તો તને ખબર છે કેટલી બધી દોસ્તી મારી હતી. પણ પછી આ ફંક્શન થયું તો એક ફંક્શન એક ફોટો નથી મળતો જેની અંદર આ આપણે રજા બેન્ડ વગાડે છે ગનીભાઈ, રાજ કપૂર બાજુમાં બેઠેલા છે. એ ફોટો મારી પાસે અત્યારે નથી. તો એમણે મેં કહ્યું, રાજ સાહેબ અભી નિકલ ચલે આપને, ફંક્શન પતી ગઈ લો. તો રાજ સાહેબ કે નહીં યાર, યે કુતિયા કી બાત ચલ રહી હૈ. રાજ સાહેબ જોર જોર માં હસે, હું બાજુમાં બેઠેલો. પછી એમણે કહ્યું કે નહીં, આફ્ટર ઇન્ટરવલ વીલ મીટ ધીસ આર્ટિસ્ટ, ધોઝ હુ આર પરફોર્મિંગ. અરે વાહ, ક્યા વાત. જે પરફોર્મ કરતા હતા એટલે એસજી ભાઈ તો ગાડા થઈ ગયા. પછી પછી એસજી જયારે ઇન્ટરવલ થયો, અમે અંદર ગયા. અંદર ગયા તો તમે અક્કલ કામ નહી કરે એવી રીતે એસજી ભાઈ તો એને ચોંટી ગયા ને એને હેરાન હેરાન ચોંટી ચોંટી ને પપ્પીઓ કરે ને. એ જમાનામાં જાહેર સન્માન કરેલું, અલગ અલગ સંસ્થાઓ સન્માન કર્યું એમ. આ છે ને સાઈડ પર કરલી એર માં બેઠા છે પ્રસાદ સાહેબ, છે કલેક્ટર, એમની જગ્યા જો બિચારા. હા હા હા, ઓકે ઓકે. વિંગ ની બહાર આ છોકરો છે ને, છોકરો આ એમનો ભાણેજ છે ઉદય. અચ્છા. આ ભત્રીજો. હા હા હા, એમનો ભત્રીજો છે આ પોવડ કાકા. રાજ સાહેબે મસ્કરી પણ કરેલી જયારે યશદી ભાઈ કિસ કરી ને રાજ કપૂર ને, તો કે બાજુમાં પોપટ કાકા છે એમને બી કરી દીધી. અને રાજ સાહેબ ને પછી બીજે દિવસે સવારે આ પ્રેસ કોન્ફરન્સ કરી, કદીર કિધર હૈ, કદીર કિધર હૈ, બિસ્કિટ આ તે. પછી એમને હું મુકવા ગયો. સંજીવ કુમાર તો રહી જવાના હતા, બે ત્રણ દિવસ રહેવાના હતા અહીંયા મોટી શેરીમાં, એટલે પછી એમને હું મૂકવા ગયો. સંજીવ કુમાર મૂકવા નતા આવ્યા, કારણ કે એ બી એક જમાનાનો એક એ જમાન. રાઈટ. કે તમારું માઇક્રોફોન મ્યુટ થયું છે, પાછું અનમ્યુટ કરો એટલે. એટલે યા રાજ સાહેબે વિદાય લીધી અને મને કોડ આપતા ગયા કે આ રીતે લેટર લખશે તો મારી પાસે આવશે, ઓકે, આ રીતે ફોન કરશે ને આ ભાઈ ઉચકશે ને તું આ કોડ કહેશે તો મને તારો મેસેજ મળશે. ઓકે, વાહ. અને હું લાંબા સમય સુધી કોન્ટેક્ટમાં રહ્યો, એમ ને ત્યાં સુધી કોન્ટેક્ટમાં રહ્યો કે આઈ બીકમ મેયર. અને જયારે એમને એમની ડેથ થઈ દિલ્હીમાં, અસ્થમા એટેક હતો જયારે એમને, રાઈટ, ત્યારે હું એમને ઓલ ઇન્ડિયા એઇમ્સ માં મળવા ગયો. એ કોન્શિયસ નહોતા, પણ હું ત્યાં ગયો, એમને મળ્યો. તે વખતે રણધીર કપૂર ત્યાં, ઋષિ કપૂર નતા, રણધીર કપૂર અને બીજા નાના ભાઈ શું નામ, રાજીવ કપૂર જે, તે લોકો ત્યાં હતા, કૃષ્ણાજી ત્યાં હતા. એ એમ્સ નો મોટો શૂટ રૂમ ટાઈપ નો એમના માટે વ્યવસ્થા કરેલી હતી, બહુ ફાઈન. આઈસીયુ માં હતા અને આ લોકો બાજુનો રૂમ હોય ને બીજી રીતે એ રીતે બેઠા. અને હું ત્યાંથી વિદાય આપીને નીકળેલો. અને મને ફોર્ચ્યુન એ છે, દિલીપ કુમાર ને બી એ રીતે હું જ લાવેલો આ ધરતી પર. સંજીવ કુમાર આપણા
અમિતાભ બચ્ચન ને પણ કોંગ્રેસ તરફથી મોટો શો અમે જ કરેલો, રાજેશ ખન્ના ને સુનિલ દત્ત ને પણ મારા સંબંધો એ બધા તો બિલકુલ આ રાજેશ ખન્ના રાઈટ. એટલે એ દિવસ આજે રાજ કપૂર ને યાદ કરીએ છીએ. રાજ કપૂર સુરતમાં તે દિવસે આવ્યા અને બહુ વાતો કરી અને પછી હું કોન્ટેક્ટમાં રહ્યો નરેશ, અને બે ત્રણ વાર હું મળવા પણ ગયો એમને. અને જેટલા મોટા માણસો છે, દિલીપ સાહેબ, રાજ સાહેબ, સંજીવ કુમાર, સુનિલ દત્ત સાહેબ, રાજેશ ખન્ના, એ લોકો મારી સાથે પૂરેપૂરી વિનમ્રતાથી અને પૂરેપૂરી દોસ્તી યાદીથી મારી સાથે રહ્યા. રાજ સાહેબ તો બહુ જ, સંજીવ કુમાર ને રાજેશ ખન્ના ની પણ, દિલીપ સાહેબ પણ, અને આ લોકો તો બધા ઘરે આવેલા છે મારા, આ બધા જ લોકો એક્સેપ્ટ રાજ સાહેબ, કારણ કે સંજીવ કુમાર તો વહેલા એમની ડેથ થઈ ગઈ. ને પછી તો અમારા બહુ રિલેશન રહ્યા, વારે વારે જવાનું આવવાનું, શૂટિંગો છેલ્લે છેલ્લે. સંજીવ કુમાર બી જયારે ગુજરી ગયા ત્યારે હું અશોક ગોવિંદજી પટેલ એમને એમનું કતલનું ડબિંગ ચાલતું હતું, પ્રકાશ મેરા એટલે કે જૂ પર, તો અમે ગયા તો એને ડબિંગ પણ કરી દીધું અને અમને લઈને જમવા ગયા ત્યાં. આપણે એમની બહુ ફેવરિટ જગ્યાઓ હતી બધી, ગઝીબો ને પછી ત્યાં જૂ અટલ ને બધે, અને રહેતા મારી સાથે. એટલે આજે રાજ કપૂર તારા બાને મને કેટલા 77 76 લોંગ જર્ની આજે આપણે જીવીએ છીએ, હયાત છીએ, એટલું બહુ છે યાર દોસ્ત. થેન્ક યુ વેરી મચ કદીરભાઈ, ગ્રેટ મેમરીઝ. અને રાજ કપૂર ની પુણ્યતિથિ પર આવી સરસ વાતો યાદ કરવી અને આપણા શહેરની સાથેના એમના સંબંધો યાદ કરવા, તમે ખરેખર ખૂબ નસીબદાર છો કે કેવા સરસ માણસોની સાથે તમને જીવનમાં રહેવાનું મળ્યું છે અને આપણે આટલા નજીકથી એમને જાણી શકીએ. એમની હેબિટ્સ અને ધ વે ધે વેર બિહેવિંગ એ તમારા દ્વારા થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ કે ફોર શેરિંગ યોર વન્ડરફુલ આઈડિયાઝ ઇવન ધી ફોટોગ્રાફ્સ. થેન્ક યુ વેરી મચ. દોસ્તો, આ સભામાં આગળ આપણે જઈએ તે દરમિયાનમાં આપણી સાથે કેટલાક સરસ મજાના ગાયક મિત્રો પણ છે. સૌથી પહેલા હું મનહરભાઈ ચૌહાણ સાહેબને વિનંતી કરીશ કે આપનો વિડીયો પણ ઓન કરો અને આપ અનમ્યુટ થાવ અને રાજ સાહેબનું એકાદ સરસ મજાનું ગીત પણ અમને સંભળાવો. અને ત્યાર પછી મુકુંદ કાપડિયાને પણ વિનંતી કરીશું કે મુકુંદભાઈ કૃપા કરીને તમે પણ આના પછીને એક ગીત માટે તૈયાર રહો. રિધિશભાઈ, આપ પણ બિલકુલ અનમ્યુટ કરી શકો અને તમારી પણ તૈયારી હોય તો તમે પણ ગીત માટે તૈયાર રહેજો પ્લીઝ. મુકુંદભાઈ કાપડિયા, આર યુ ધેર? હેલો હેલો હેલો, યસ મુકુંદ. તપસ્વી બામને ના દીધી હોશિયારી, તપસ્વી બામને ના દીધી હોશિયારી, સચ્ચાઈ દુનિયા વાલું કે હમ હૈ અનાડી. દુનિયા ને કિતના સમજાયા, કોન હૈ અપના કોન પરાયા, ફિર ભી દિલ કી ચોટ છુપા કર હમને આપકા દિલ બહલાયા. ખુદ હી મર મિટને કી યે દીદ હૈ હમારી, ખુદ હી મર મિટને કી યે દીદ હૈ હમારી, સચ હૈ દુનિયા વાલોં કે હમ હૈ અનાડી.
दिल का चमन उजड़ते देखा, प्यार का रंग उतरते देखा, हमने हर जीने वाले को धन दौलत पे मरते देखा। दिल पे मरने वाले मरेंगे भिखारी, दिल पे मरने वाले मरेंगे भिखारी, सच है दुनिया। मालूम पे हम है अनाड़ी, हेलो थैंक यू थैंक यू लांबु चाहिए अच्छा जुए से कहाँ से नियल नरेश भाई भाई ओके हेलो हेलो समथिंग इज हैपन रॉन्ग नरेश भाई तुम्हारो आवाज नहीं आ रहा नरेश भाई नरेश भाई कई संजोग થી બહાર નીકળી ગયા લાગે છે ના ના આઈ એમ देयर એન્ડ આવી ગયા થેન્ક યુ વેરી મચ ફોર રીમાઇન્ડિંગ મારો આવાજ આવે છે હા હા આવે છે ઓકે क्लिक करो एटले नीचे डाबी बाजू पर नीचे देखाशे मनर भाई आर यू देर हेलो विपिन भाई तुम तैयार हो तो प्लीज तुम गाओ नरेश भाई अब चालू करो नीचे वीडियो करवाना नरेश भाई आप विपिन भाई बस गाओ हां ओके ओके जैसे तैयार है हेलो हां माने कहो ना हेलो मैं तो नहीं मारा पहला गोगल्स ने मळा था પછી મને મોકલ નરેશ ભાઈ તમે સિલેક્ટ કરીને બંધ કરી દો કોઈ પણ વ્યક્તિ ને મ્યુટ થશે તમારાથી ઓકે સર મેં કરવા માંડ્યું થેન્ક યુ અક્ષયભાઈ હા બિપિન ચંદલ ઇફ યુ આર રેડી પ્લીઝ સ્ટાર્ટ हेलो नरेश भाई विपिन भाई यू कैन प्लीज स्टार्ट ओके थैंक यू थैंक यू इवन अभी बैठा रेडी ओके ये सुबह कभी तो आएगी ये सुबह कभी तो आएगी जब रात का आचल धरतेगा
जब जब अंदर नाचेगा जब धरती नगमे गाएगी वो सुबह कभी तो आएगी वो सुबह कभी तो आएगी। साहिब साहब का कलाम और कल्याण साहब की गुण। जिस सुबह की खातिर से हम सब मर मर कर जीते हैं जिस सुबह के हम शहर के प्यारे पीते हैं अनुभूति प्यासी रूह एक दिन तो कर्म भर आएगी वो सुबह कभी तो आएगी वो सुबह माना के अभी है मेरे अरमानों की कीमत कुछ भी नहीं मिट्टी का भी है कुछ मोल मगर इंसानों की कीमत कुछ भी नहीं इंसानों की इज्जत जब जूती सिक्कों में न खोली जाएगी वो सुबह कभी तो आएगी वो सुबह कभी तो आएगी वो सुबह कभी तो आएगी। थैंक यू वेरी वेल डन कंग्रेचुलेशन। हाँ रितेश जी आप चौक्स गाई सको आना पी प्लीज गाओ जी जी जरूर थी ओके ठीक जी मुझे तुमसे कुछ भी न चाहिए मुझे मेरे हाल पे छोड़ दो मुझे मेरे हाल पे छोड़ दो नदी अगर कोई दिल उसे मेरे सामने तोड़ दो उसे मेरे सामने तोड़ दो मुझे तुमसे कुछ भी न चाहिए। इसमें तुम्हारा फोन आड़ो थसे तो वधारे सारू लागशे आड़ो करू फोन आड़ो करी दो वधारे सरस लागशे या प्लीज कंटिन्यू रितेश जी रितेश भाई अपना आवाज आवे छे प्लीज कंटिन्यू करो
जितेश ये भूल जाऊंगा जिंदगी कभी मुस्कुराई थी प्यार ने मैं ये भूल जाऊंगा जिंदगी कभी मुस्कुराई थी प्यार ने मैं ये भूल जाऊंगा मेरा दिल कभी खिल उठा था बाहर में जिन्हें इस जहां ने भुला दिया मेरा नाम उनमें ही जोड़ दो मेरा नाम उनमें ही जोड़ दो मुझे तुमसे कुछ भी न चाहिए मुझे मेरे हाल पे छोड़ दो मुझे मेरे हाल पे छोड़ दो मुझे तुमसे कुछ भी न चाहिए। That was very good. दोस्तों आपने मुकेश जी ना कंठ में गाना रा त्रण कलाकारों ने सांभळा मुकुंद कापड़िया ने सांभळा बिपिन चंद्र ने सांभळा अने रिद्धिश भाई श्रीकुमार ने सांभळा आ त्रणेय कलाकारों एवा छे जेओ राज कपूर ना तमाम गीतों थी परिचित छे अने खूब सरस रीते गाता होय छे अने रंगमंच पर अनेक अनेक कार्यक्रमों तेओ परफॉर्म पण करता होय छे अने योजता पण होय छे रिद्धिश भाई ए पंचम ग्रुप ऑफ म्यूजिक द्वारा सौथी वधारे प्रवृत्ति कराओके पर करनारा पार्टिसिपंट्स ने भेगा करीने लोकोने प्लेटफॉर्म आपता होय छे मुकुंदभाई अमारी साथे अंताक्षरीमां वर्षो वर्ष निर्णायक तरीके आवता होय छे एमनो नॉलेज अबाउट म्यूजिक इज टू गुड अने एनो लाभ अमने मळतो होय छे अने बिपिन चंद्र प्रोफेशनली मुकेशजीना गीतोने खूब सरस रीते वर्षोथी रंगमंच पर रजू करता होय छे अपनी साथ केटलाक मित्रों एवा छे के दे वुड लाइक टू शेयर देर आइडियाज आई रिक्वेस्ट डॉक्टर जयेंद्र कापड़िया टू बिगिन विथ जयेंद्र भाई योर व्यूज अबाउट द शोमैन राज कपूर तमे प्लीज तमारा फोन ने अनम्यूट करो अने प्लीज टॉक टू अस हेलो या जयेंद्र भाई तमारो अवाज आवे છે એમ આઈ ઓડિબલ નરેશ યસ સર યસ ઓકે ચેક નહી કર્યું કે વી આર રીયલી ગોઈંગ વેલ પ્રોગ્રામ સરસ જાય છે આશિત ને સાંભળા કદીર ને સાંભળા રાજ કપૂર સાથે જેટલી હિરોઈને કામ કરે છે નરેશ એની હું તને ટૂંકમાં વાત કરી દઉં ઓકે રાજ કપૂરે મધુબાલા સાથે પહેલી પિક્ચર કરેલી નીલકમલ 1947 માં અને ત્યાર પછી બીજી 1959 માં એને કરી દો ઉસ્તાદ મીના કુમારી સાથે રાજ કપૂરે 1957 માં શારદા કરી અને 1959 ની અંદર ચાર દિલ ચાર રાહ કરી જેન્દ્રભાઈ નો અવાજ ગયો છે જેન્દ્રભાઈ તમારો અવાજ હું અનમ્યુટ કરી રહ્યો છું આપ પણ અનમ્યુટ કરીને બોલી શકો ફરીથી હવે સંભળાય છે ક્યાં હવે સંભળાય છે યસ યુ આર ઓડિબલ નાઉ ઓકે વૈજયંતી બાલા સાથે તમને નજરાના અને પછી ઓલ ટાઈમ ગ્રેટ સંગમ કરી અમે ત્યાર પછી પદ્મિની સાથે એમણે કરી આપણને બધાને ખબર છે જીસ દેશ મેં ગંગા બહેતી અને ઋષિકેશ મુખર્જીની સાથે એણે એક ફિલ્મ કરી આશિક એના ગીતો પણ ખૂબ પોપ્યુલર થયા રિદ્ધિશભાઈ આપનો ઓડિયો બંધ કરો તો સારું પ્લીઝ તમારો અવાજ આવે છે સાયરા બાનુ સાથે 1963 માં એણે ફિલ્મ કરી જે પણ ખૂબ સફળ રહી અને 1966 ની અંદર એમણે એક ક્લાસિક ફિલ્મ આપી રાજ કપૂરે વૈદા રહેમાન સાથે એ હતી તીસરી કસમ
હેમા માલિની સાથે ઓફકોર્સ સપનો કા સોદાગર ડ્રીમ ગર્લ એની પહેલી પિક્ચર હતી હેમાજીની. નરગીસ સાથે રાજ કપૂરે લગભગ આરકે પ્રોડક્શનમાં 20 ફિલ્મો કરી અને 20-20 ઓલ ટાઈમ હિટ. પણ ત્યાર પછી ઓફ ધ આરકેની અંદર જેટલી એને ફિલ્મો કરીને દે વેર નોટ અપ ટુ ધી ક્વોલિટી ઓફ રાજ કપૂર એન્ડ એવરગ્રીન હિટ્સ. તો આ થઈ રાજ કપૂરની વાત. એક ટૂંકમાં બીજી વાત લઈએ કે રાજ કપૂર જ્યારે ખૂબ નાના હતા ને ત્યારે પૃથ્વીરાજ કપૂર સાથે કોઈક એક ફંક્શનમાં ગયેલા અને એ ફંક્શનની અંદર એમણે ખૂબ સુંદર યુવતી સફેદ સાડીમાં જોયેલી, ખૂબ સુંદર યુવતી. અને એ યુવાન રાજ કપૂરના દિમાગ ઉપર આ સફેદ સાડીવાળી યુવતીની જે એક આભા હતી ને એ છવાઈ ગઈ. અને એ સફેદ સાડીવાળી યુવતીને રાજ કપૂરે લગભગ એના દરેક પિક્ચરની અંદર હિરોઈનને ક્યારેક ને ક્યારેક સફેદ સાડીમાં બતાવી જ હતી. અને છેલ્લે મારી વાત પૂરી કરું તે પહેલા મેં જે વાત કરી ને મેરા નામ જોકર, મેરા નામ જોકરની નિષ્ફળતા પછી એક કોમર્શિયલ ફિલ્મ આપી બોબી. અને બોબીએ 1970ની અંદર તે જમાનામાં 70 કરોડનો બિઝનેસ કરેલો. રાજ કપૂરને આશિત અને કદીર સાથે સુરતમાં મળવાનો મને પણ એક તક અને મોકો બંને મળેલા હતા. એક યાદગાર સંભાળણું પણ હે એ વખતે યશદીભાઈ સાથેનું એમનું નાટક પણ હજુ પણ અમને બધાને યાદ આવે છે. રાજ કપૂરની એક ખાસિયત હતી કે જેણે સતત શંકર જયકિશન, રાઘુ કર્માકર, હસરત જયપુરી અને શૈલેન્દ્ર સાથે હંમેશા જિંદગીભરનો નાતો સાચવી રાખ્યો. અને એ શૈલેન્દ્ર જ્યારે એકદમ શરૂઆતના દિવસોમાં હતા ને ત્યારે શૈલેન્દ્રની સાથે એક મુશાયરામાં રાજ કપૂર પણ હાજર હતા. તો તે વખતે શૈલેન્દ્રએ જ્યારે મુશાયરો પૂરો થયો ત્યારે રાજ કપૂરે કહ્યું કે આ મારું કાર્ડ રહેવા દો, કોઈ દિવસ યાદ આવશે. તો શૈલેન્દ્રએ કહ્યું કે હું પિક્ચર માટે ગીતો નથી લખતો. તો રાજ કપૂરે કહ્યું રહેવા દો, ક્યારેક કામ લાગશે. અને એક દિવસ મધરાતે જ્યારે ખૂબ વરસાદ પડતો હતો શૈલેન્દ્રના દીકરાને ખૂબ તાવ આવ્યો, હોસ્પિટલ લઈ જવો હતો, આ કાર્ડ યાદ આવ્યો. રાજ કપૂરના ઘરે ગયા. અડધી રાતે રાજ કપૂરની ગાડી લઈને શૈલેન્દ્રના ઘરે ગયા, એના દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યું. એ વખતે એ લોકોની આટલી ગાઢ દોસ્તી નહોતી. તો આવા હતા શોભનજી. થેન્ક યુ નરેશ, ઓવર ટુ યુ. થેન્ક યુ વેરી મચ જયેન્દ્રભાઈ, ધેટ વોઝ વેરી કેન્ડિડ એન્ડ વન્ડરફુલ મેમરીઝ ઓફ ધ હિરોઈન્સ ઓફ રાજ સાહેબ. અને શૈલેન્દ્ર ત્યાંથી ભેગા થયા અને રાજ સાહેબે ત્યારે એવું કહ્યું હતું કે બરસાતના અમારા 8 માંથી 6 ગીતો તો હસરતજીએ લખ્યા છે, હવે 2 ગીત બાકી છે, તમે બોલો શું લખશો. તો ભીના થઈને આવેલા શૈલેન્દ્રએ એવું કહ્યું કે બરસાત મેં હમસે મિલે તુમ. અને ત્યાંથી આપણને એ ગીતોની જે સરવાણી મળી તેમાંથી શૈલેન્દ્ર હેઝ પ્રૂવ ટુ બી અલ્ટિમેટલી ધ બેસ્ટ પોએટ એવર ઇન ઇન્ડિયન સિનેમા. ભદ્રેશભાઈ, યુ આર ઓન ધ સ્ક્રીન, તમે વાત કરી શકો છો. તમારે રાજ સાહેબના સંદર્ભની અને આ પ્રોગ્રામના સંદર્ભની તમારે લાગણીઓ પ્લીઝ. ભદ્રેશ શાહ પ્લીઝ. હા, થેન્ક યુ નરેશભાઈ. બહુ વખતથી આપણે જે વિચારતા હતા કે આપણે પણ સાથે થઈને આ પ્રોગ્રામો કરીએ, એ આજે સ્ટાર્ટ કર્યો તમે. અને 2-3 દિવસ પછી આપણે માતૃવંદના તમારો કેમેરા છે જેવી રીતે રાખો કે અમે તમને પ્રોપરલી જોઈ શકીએ સર. અચ્છા, હવે ધેટ્સ બેટર, બેટર. હજી હા, તો સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે રાજ કપૂર સાહેબ માટે. તો શું કહેવું, આપે તો આમ તો એકચ્યુઅલી બધી જ વાતો કરી છે તમે, અને સાથે સાથે આપણા કદીરભાઈએ બહુ જ સરસ જૂની રાજ કપૂર સાહેબ જ્યારે અહીંયા આવ્યા અને સંજીવ કુમાર આવ્યા એની વાતો અબેહૂબ જાણે આખો પ્રસંગ હમણાં જ બન્યો હોય એ સરસ રીતે વાત કરી કદીરભાઈએ. તો હું એવું માનું છું કે જ્યારે જ્યારે ઇન્ડિયન સિનેમાની વાત આવે છે ત્યારે રાજ કપૂર અને દિલીપ કુમાર બે અદ્વિતીય વ્યક્તિત્વો આપણી સામે આવે છે. દિલીપ કુમાર એક ટ્રેજેડી કિંગ, તો હું માનું છું ત્યાં સુધી રાજ કપૂર એટલે ઓલ ઇન વન, જેવા જેને ઓલ ઇન વન કહી શકીએ, શોમન, ધ ગ્રેટ શોમેન ઓન ધ અર્થ, એ વ્યક્તિત્વ એ રાજ કપૂર કહી શકીએ. અને નાનાથી માંડીને ગમે તે ઉંમર સુધીના વ્યક્તિને
એનો જે લાજવાબ સદાબહાર અભિનય અને ખાસ કરીને એમની ટિપિકલ અમુક વાર ચાલ ટિપિકલ ચાલ જ્યારે એ કરતા હોય ત્યારે એ અદભુત લાગે છે. અને મારી દ્રષ્ટિએ મારા જોવાને માટે તો રાજ કપૂર ઇઝ ધ નંબર વન હીરો ઓફ ધ ઇન્ડિયન સિનેમા. એવા રાજ કપૂરની જ્યારે આજે આપણે યાદ કરી રહ્યા છે ત્યારે આ પ્રોગ્રામ બહુ સરસ જઈ રહ્યો છે. અને એક નાનકડી એકાદ પંક્તિ જો દોસ્ત દોસ્ત ને ગાવાની મળશે તો મને મજા આવશે. બિલકુલ, તમારી પંક્તિથી જ તમારી વાત પૂરી કરો. પણ કશું મ્યુઝિક વિના ઠીક છે, ઇટ્સ ઓલ રાઈટ. દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના રહા જિંદગી હમે તેરા એતબાર ના રહા એતબાર ના રહા દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના રહા. વેરી વેલ ડન, થેન્ક યુ વેરી મચ ભદ્રેશભાઈ. તમારી સરસ મજાની લાગણી અને તમારા ગીતની કડી બંનેને માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. સરસ મજાની વાત આપણે કરી. વી આર હેવિંગ અક્ષયભાઈ પચીગર હુ ઇઝ પ્રેસિડેન્ટ ઓફ ધી એસવીએનઆઈટી એલમની એસોસિએશન. અક્ષયજી અનમ્યુટ. નરેશભાઈ આ અક્ષયભાઈ સાથે છે અને એસવીએનઆઈટી ની વાત આવી ત્યારે મને એક વાત કરવાનું મન થાય છે. એસવીએનઆઈટી અને આઈસીએ બંને આ પ્રોગ્રામો સાથે જોડાયા કરે છે. આપણી આ બંને ઇન્સ્ટિટ્યૂટ આમ તો ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે, એટલે ઈંટ પથ્થર અને ચૂરાની ઇન્સ્ટિટ્યૂટ. એમાં રહેલા છોકરાઓ કામ કરી રહ્યા છે, એવી વ્યક્તિઓ છે એની અંદર. અને તે લોકો ત્યારે કલાના આવા માધ્યમ સાથે સંકળાય છે અને આટલું બધું કલાનું કામ કરે છે ત્યારે અક્ષયભાઈ ને ખાસ આપણે અભિનંદન આપવાનું મન થાય છે. અને સાથે 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 મને આનંદ છે કે આ બંને સંસ્થાઓનો એક વખત હું પાસ્ટ પ્રેસિડેન્ટ છું. એસવીએનઆઈટી નો હું ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું અને આઈસીએ નો પણ પાસ્ટ પ્રેસિડેન્ટ છું. એવી સંસ્થા જયારે આવા કલાના કાર્યક્રમમાં એન્જિનિયર્સ થઈને જોડાય છે, ઇટ્સ અ ગ્રેટ થિંગ. રિયલી મને આનંદ છે એ વાતનો. અક્ષયભાઈ ને અભિનંદન. વેરી ગુડ. અક્ષયભાઈ પ્લીઝ પ્રગટ થાવ. અક્ષયજી આર યુ ધેર? મારા ખ્યાલથી એમનું લંચ ડિનર વગેરે બાકી રહ્યું હશે. મુકુંદ વધુ એક ગીત તમે લઈ શકો. ઓકે ઓકે યા પ્લીઝ નરેશભાઈ પ્લીઝ. જો હમારે મીત ના હોતે ગીત યે મેરે ગીત ના હોતે હસ કે જો તુમ યે રંગ ના ભરતે ખાબ યે મેરે ખાબ ના હોતે જો હમારે જો ન સુનતે ક્યું ગાતા મેં તું જો ન સુનતે ક્યું ગાતા મેં બેબસ
घूट के रह जाता मैं, तुम जो हमारे मीत न होते, गीत ये मेरे गीत न होते, तुम जो हमारे सुनी डगर का एक सितारा, सुनी डगर का एक सितारा, दिल मिल रूप तुम्हारा, तुम जो हमारे मीत न होते, गीत ये मेरे गीत न होते, तुम जो हमारे करता है उड़ कर आऊं, जी करता है उड़ कर आऊं, सामने बैठूं और दोहराऊं, तुम जो हमारे मीत न होते, गीत ये मेरे गीत न होते, हंस के जो तुम ये रंग न भरते, खाब ये मेरे खाब न होते, जो हमारे। मुकुंद भाई बहुत सरस परफॉर्मेंस, इट वाज ब्यूटीफुली सॉन्ग, बहुत सुंदर रहते तुम्हारा आवाज रजू करी, तुम्हारा गीत बहुत सरस लागू, धन्यवाद। थैंक यू साउंड सिस्टम, તમારા દીકરાને પણ મારા એના માટે અભિનંદન આપવા જોઈએ, તમને જે રીતે તમને પ્રેઝન્ટ કર્યા છે, ધેટ ઇઝ ઓલસો રીઅલી વેરી ગુડ, આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ। હેલો નરેશભાઈ, થેન્ક યુ, થેન્ક યુ। હા જી, બહુ સરસ ગાવ મુકુંદભાઈ। હેલો નરેશભાઈ, આપ કોણ બોલો છો એ નથી ખ્યાલ આવતો, એટલે બોલો પ્લીઝ। બિપિન ચંદ્ર બોલું છું, નરેશભાઈ। હા બિપિનભાઈ, તમે તૈયાર હો તો બીજું એક ગીત સંભળાવો। હેલો બિપિન ચંદ્ર, ઇફ યુ આર રેડી તમે સંભળાવો, ચાન્સ આપી દો, પછી બીજા રિપીટ કરો એવું કરો। બિપિનભાઈ આર યુ રેડી? Yes, I am ready. Ah, so please go. Hello, can you hear me? Hello. Yes, tomorrow awaaz aave. Padresh bhai shani farmaish par aage to ready ho rahe ho? दोस्त दोस्त ना रहा, प्यार प्यार ना रहा, एतबार ना रहा, दोस्त दोस्त ना रहा, प्यार प्यार ना रहा, जिंदगी मेरा एतबार ना रहा,
Hello, can you hear me, Naresh bhai? Yes, please. Hello. Hello. Nitin bhai, tamaro awaaz aave chhe, javanu chalu rakho. Haji. તમારો અવાજ આવે છે, ગાવાનું ચાલુ રાખો. સંભળાય છે ને? હેલો. હા જી. હેલો, ઓકે છે? ઓકે. હેલો નરેશભાઈ, ઓકે છે? હા, મારા મિત્ર ઓકે છે. ઓકે ઓકે. ખૂબ ઊંડું જ્ઞાન છે,
પોતે સરસ મજાનું માવતરગન પણ વગાડતો હોય છે. પિયુષભાઈ, યોર વ્યૂઝ અબાઉટ રાજ કપૂર પ્લીઝ. એમનું એક મ્યુઝિકનો એક અલગ, શંકર જે કિશનનું જો મ્યુઝિક બીજા લોકોની ફિલ્મમાં આવતું તો બીજા પ્રોડ્યુસર ડાયરેક્ટરની, એના કરતા રાજ કપૂરની ફિલ્મમાં એક અલગ જ અંદાજ એમનો રહેતો હતો. અને એક વસ્તુ યાદ છે મને કે જે જીના યા મરના યાનું મ્યુઝિક છે, એ વર્ષો પહેલા એમણે તૈયાર કરેલું આવારાની ફિલ્મમાં જે પ્રોડ્યુસર વિજય કિશોર દુબે તે એચએમવી કંપનીમાં જયારે ગયા હતા અને આ મેરાનામ જોકરનું મ્યુઝિક બહાર પડ્યું ત્યારે એમની ઇન્સ્ટ્રુમેન્ટલ એલપી બનાવવાની અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકની સોંગ પ્લે બનાવવાની એમણે દરખાસ્ત મૂકી. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ની જે એક ફિલ્મનું જો આખું બહાર પડ્યું હોય એક એલપીમાં, એવી આ પ્રથમ જ એલપી હતી, માઇલસ્ટોન એલપી કહેવાય. વેરી ગુડ. સિલો એમણે બોબીમાં પણ સોલો બોબી નામથી રજૂ કર્યો. હવે મેરાનામ જોકરની ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકમાં પણ પહેલી એલપી જે એનોક ડેનિયલ્સ ની આવી એક ફિલ્મના બધા જ ગાયનો આવે એવી, તે પણ રાજ કપૂરનો ના વિચારનું સર્જન હતું. એ એમણે જ વિજય કિશોર દુબેજીને દરખાસ્ત મૂકી કે આ મારી આ ફિલ્મની આપણે આખા બધા જ ગાયનો ઇન્સ્ટ્રુમેન્ટલ એક બહાર પાડીએ. એટલે એમની નજર એનોક ડેનિયલ સાહેબ પર ગઈ. એટલે એનોક ડેનિયલ સાહેબે આખું એ બધી ફિલ્મોની ધૂન એમણે તૈયાર કરી. બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જે એમની વાત આવી તો એક પીસ મને થોડો વગાડવાનું મન થાય છે એનો. આપણે તમને એક સીન યાદ કરાવું કે છોકરાઓનું એટલે કે ઋષિ કપૂર જયારે વેકેશનમાં ઘેર જતા હોય છે પાછા આવતા હોય છે, મેરાનામ જોકરના પહેલા પાર્ટ મુસાફરી હોય છે, તો એ વખતે જે મ્યુઝિકનો પીસ આવે છે તે હું થોડો પ્રયત્ન કરું છું. હું લેતા દુકાન નું નીચે લઈ જાઉં. આવે ખરું ને ચંદ્રગણ બ્યુટીફુલ. મેરા નામ જોકર ના પહેલા પાર્ટ ની અંદર જયારે વિદ્યાર્થી રૂપે આપણને ઋષિ કપૂર જોવા મળતા છોટા રહા અને સમર કેમ્પ માં ફરી પાછા વિદ્યાર્થીઓ સમર હોલીડેઝ પાછા આવતા. ફિલ્મની બીજી વાત એ પણ છે કે એમની જાહેરાત અમીન સૈની સાહેબ ને એમણે સોંપેલી, પણ તે પહેલા ફિલ્મ બતાવી નહીં એમને. ફિલ્મ ની પબ્લિસિટી અમીન સૈની સાહેબે એવી રીતે કરી, બધા પર તો નહીં પણ બોમ્બે વિવિધ ભારતી ને પુના ને નાગપુર ના વિવિધ ભારતી પરથી જ જાહેરાત આવેલી. મેરા નામ જોકર પછી ફિલ્મ જોઈ ત્યારે અમીન સૈની સાહેબ ને થયું કે આ ફિલ્મ ની જાહેરાત મેં ખોટી રીતે કરી. ફિલ્મ જોવા નહી જોવાને કારણે રાજ કપૂરજી ને કહ્યું કે આ ઇમ્પ્રેશન ખોટી પડશે આ ફિલ્મ માં. પણ છતાં એવું કેવું પડે કે એ ફિલ્મ જયારે જૂની ફિલ્મ તરીકે પાછી આવી હતી ત્યારે એ ફિલ્મ ચાલી હતી સારી. એટલે પહેલા શરૂઆતમાં ભલે એ નિષ્ફળ ગઈ હોય, એટલે એ સમય કરતા આગળ ફિલ્મ રાઈટ. બિલકુલ, થેન્ક યુ વેરી મચ પિયુષભાઈ, તમારી સરસ મજાની વાતો સાંભળી. ચંદ્રકાંત રાણા સાહેબ ને પણ કશું કહેવું છે. ચંદ્રકાંતજી, આપ આપના માઇક ને અનમ્યુટ કરીને અને વિડીયો ઓન કરીને બોલી શકો. ચંદ્રકાંત રાણાજી આર યુ ધેર? ચંદ્રકાંત રાણા સાહેબ, તમે ક્યારના મને કહેતા હતા કે મારે વાત કરવી? Yeah.
રિદ્ધિશભાઈ હવે પછીનું ગીત આપ ગાશો. હા તૈયાર છે, એક જ મિનિટ ગીત પછી આપણે કાર્યક્રમ કરીશું. હા રિદ્ધિશભાઈ ને વિનંતી એટલી છે કે તમારો માઇક્રો તમારો ફોન ને એવી રીતે રાખજો કે અમે તમને યોગ્ય રીતે જોઈ શકીએ. સર આપ આપનો ટ્રેક શરૂ કરી દે. हमने सुख को प्यार किया, हमने सुख को प्यार किया है जितना, कौन करेगा इतना, कौन करेगा इतना. નીતિશભાઈ શકે તો ફોન ને આડો કરી દો, દેટ વુડ બી ઇઝી. નથી થતું સર, આવી બેટર. રોએ ભી તો દિલ હી દિલ મે મહેફિલ મે મુસ્કાએ, તુજસે હી હમ તેરા યે ગમ બરસો રહે છુપાએ. પ્યાર મે તેરે ચુપકે ચુપકે, પ્યાર મે તેરે ચુપકે ચુપકે, જલતે રહે ગમ જીતના, કોણ જલેગા ઇતના, કોણ જલેગા ઇતના. હમને તુઝકો પ્યાર કિયા હૈ જીતના, કોણ કરેગા ઇતના, પ્યાર પે મેરે નાશ તુમે થા, યાદ કરો વો નજારા, ખાતે અપને લિખ લેતે થે જબ તુમ નામ હમારા, તેરી અદા કે બોલેપન પે, તેરી અદા કે બોલેપન પે, મિત્ર ગે ગમ જીતના, કોણ મિટેગા ઇતના, કોણ મિટેગા ઇતના. હમને તુઝકો પ્યાર કિયા હૈ જીતના, કોણ કરેગા ઇતના, કોણ કરેગા ઇતના. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ રિદ્ધિશભાઈ, ધેટ વોઝ રિયલી અ વેરી ગુડ પરફોર્મન્સ. સરસ મજાનું તમારું ગીત સાંભળવાનો આનંદ આવ્યો. અને દોસ્તો, રાજ કપૂર સાહેબના આપણા સંભારણાના આ કાર્યક્રમમાં આપણે આખરી આઈટમ તરીકે મુકુંદભાઈને રિક્વેસ્ટ કરીશું. મુકુંદજી, આપનું ગીત. મુકુંદભાઈ અનમ્યુટ થાવ અને તમારી સ્ક્રીન પરથી અત્યારે નીકળી ગયા છો, પાછા આવી જાઓ. મુકુંદ કાપડિયા, વી આર વેઇટિંગ ફોર યુ. તમારો વિડીયો પણ બંધ થયો છે મુકુંદભાઈ.
या मोहन भाई आर यू रेडी નીપિન ભાઈ તમે તૈયાર હો તો તમે સંભળાવો હેલો નીપિન ભાઈ યસ બોલો ગણેશ ભાઈ આઈ એમ રેડી વિથ માય સોંગ નીપિન ભાઈ તમે તૈયાર હો મારી રિક્વેસ્ટ એટલી જ છે કે આપણો કાર્યક્રમ પૂરો થવા માટે હવે થોડી જ મિનિટો 2-3 મિનિટ જ બાકી છે તમારો ફોન અનમ્યુટ છે એને મ્યુટ કરી દીધો છે તમે એને અનમ્યુટ કરજો અને બિપિનભાઈ નું ગીત પૂરું થાય પછી આપ તૈયાર રહેજો બિપિનભાઈ પ્લીઝ સ્ટાર્ટ जाने कहां गए हो दिन हसरत जयपुरी लिखी इस गीत को शंकर जयकिशन ने धुन से संवारा था और ऐसा सुनने में आया है कि इस गीत के 13 अंतरे लिखे गए थे उसमें से राज कपूर जी ने 2 अंतरे पसंद किए थे मेरे पास दूसरे अंतरे भी है तो आज मैं जो फिल्म में नहीं था वो अंतर है गंगा थैंक यू वेरी मच जाने कहां गए वो दिन कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे जाने कहां गए वो दिन कहते थे तेरी राह में नजरों को हम चाहेंगे तुमको पर तुमको न भूल पाएंगे जो फिल्म में नहीं था वो अंदर में आ जाते सामने पेश करता हूँ मुझे आप सबको पसंद आएगा हमने तो अपना जान कर उनको गले लगाया था हमने तो अपना जान कर उनको गले लगाया था पत्थर को कूद कर हमने अपना उदार बनाया जाने कहां गए वो दिन कहते थे तेरी राह में नजरों बिछाएंगे चाहे कहीं भी तुम रहो चाहेंगे तुमको तुमको न भूल पाएंगे Thank you.
की नजर से नजरों की दिल से ये बात क्या है ये राज क्या है कोई हमें बता दे नजर से नजरों की दिल से ये बात क्या है ये राज क्या है कोई हमें बता दे दिल की नजर से चांद है या कोई जादूगर है या मधुबरी ये तुम्हारी नजर का असर है सब कुछ हमारा अब है तुम्हारा ये बात क्या है ये राज क्या है कोई हमें बता दे दिल की नजर से क्या देख कर आज है इतने खुश चांद तारे क्या देख कर आज है इतने खुश चांद तारे क्यों तुम पर आए दिल में समाए ये बात क्या है ये राज क्या है कोई हमें बता दे दिल से नजरों के दिल से ये बात क्या है ये राज क्या है कोई हमें बता दे दिल की नजर से नजरों की दिल से ये बात क्या है ये राज क्या है कोई हमें बता दे दिल की नजर से बहुत सरस मुकुंद भाई चंद्रा भाभी तमे बन्ने जणाए आ सरस मजानो युगल गीत पेश करो अने एनाथी एक रोमांटिकली सरस मजानी अपडेट ने साथे दोस्तों आपणे आपनो आ कार्यक्रम ने एना विराम पर लई जईशुं आप सौनो खूब आभार आपे समय फाळव्यो અને અમારી સાથે મુકુંદ તમારે કઈ કહેવું છે તમે બોલી રહ્યા માંગો છો કશું થેન્ક યુ સર અમને ખૂબ સારો ચાન્સ આપ્યો અરે ઓન ધ કોન્ટ્રરી તમારા ગીતો સાંભળીને અમને ખૂબ આનંદ આવ્યો રાજ કપૂરને યાદ કરવા માટેની આજની આ સાંજ હતી અને તમે પણ
બિપિન ચંદ્રએ પણ અને રિદ્ધિશભાઈએ પણ સરસ રીતે રાજ સાહેબના જૂના ગીતોને યાદ કર્યા અને અમારી સમક્ષ મૂક્યા. દોસ્તો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ અંગે આપની પ્રતિક્રિયાઓ, જે મિત્રો માય રેડિયોના કે ઓલ્ડ સોંગ લવર્સના ગ્રુપમાં છે, આપે ગ્રુપમાં પણ એની પ્રતિક્રિયા આપી શકો. આનું એક એડિટેડ વિડીયો વર્ઝન પણ આપણે મેળવીશું અને એ વર્ઝન પણ આપના સુધી પહોંચે એ આ ગ્રુપ્સમાં જે મિત્રો છે તે લોકો સુધી એ ચોક્કસ પહોંચી શકશે. આ કાર્યક્રમની શ્રેણીને વધારે સારી બનાવવા માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે. ભદ્રેશભાઈ, વુડ યુ લાઈક ટુ સમ અપ સમથિંગ? તમારો અવાજને પહેલા અનમ્યુટ કરવો પડશે સર. યસ, યા નરેશભાઈ જી બોલો. વી આર સમિંગ અપ. થેન્ક યુ વેરી મચ એવરીબડી. થેન્ક્સ અ લોટ ફ્રેન્ડ્સ. તો આની સાથે આપણે આ કાર્યક્રમને પૂરો કરીશું. આપ સૌના સહકાર બદલ ખૂબ 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 આભાર. થેન્ક યુ. સૌનો આભાર. થેન્ક યુ સો મચ.